धोरण 12 साइंस विषय गणित प्रकरण 5 पाठ 11 मां गईकाले आपणे द्वितीय विकलननी वातो करी हती। आजे आपणे एज विकलननी वातो मां स्वाध्याय 5.7 स्वाध्याय 5.7 दाखला नंबर 14 के जेनी रकम आ प्रमाणे छे। जोईए जो y बराबर a into e raised to mx, जो y बराबर a into e raised to mx plus b into e raised to nx y, तो साबित करो के d square y अपन dx माइनस काउंस मां m plus n डिवाइड बाय dx प्लस n y बराबर 0। आओ आपने साबित करो d square y माइनस अपन dx माइनस काउंस मां m plus n डिवाइड बाय dx प्लस mn y बराबर 0 છે તેમ સાબિત કરો। તમને એ ખબર પડી જાય છે કે d square y પર dx એટલે દ્વિતીય વિકલન, ડિવાઇડ બાય dx એટલે પ્રથમ વિકલન, એટલે બે વાર વિકલન કરવાનું। અને બે વાર વિકલન કર્યા પછી તમારે આ જે જાવો 1 2 3 એટલે પહેલો y નો અને y1 નો આ બધી કિંમત મૂકવાની, સાદું માપવાથી જવાબ આવશે। તો હવે આપણે શરૂઆત કરીએ। પ્રથમ વિકલન ડિવાઇડ બાય dx બરાબર છે, ડિવાઇડ બાય dx બરાબર d / dx a into e raised to mx plus b ડિવાઇડ બાય dx b into e raised to mx, અહીંયા લખી દેવાનો વિકલન કરતા બરાબર। હવે આગળ જઈએ તો e અચળ છે બરાબર, એટલે d / dx e raised to mx, એવી રીતે b અચળ છે d / dx e raised to nx। હવે a into e raised to mx નું વિકલન એ નહીં, પણ mx નું વિકલન d / dx nx પ્લસ એવી રીતે b into e raised to nx into d / dx nx બરાબર। હવે આગળ જોઈએ બરાબર a into e raised to mx into mx નું વિકલન n અને x નું વિકલન a બરાબર, એટલે m અચળ છે એટલે x નું વિકલન 1 થાય, એટલે m into 1 એટલે m છે પ્લસ b into e raised to nx, અહીંયા પણ એ લીધે n into 1, એટલે કે એ એમ કરી આપણે આગળ એમ એ ઇન્ટુ ઇ રેઝ ટુ એમ એક્સ પ્લસ એન બી ઇન્ટુ ઇ રેઝ ટુ એન એક્સ નંબર 2। હવે નંબર થશે આ 2, શું આવી ગયો આપણી પાસે ડિવાઇડ બાય ડી એક્સ, આ નંબર 2 નો આપણે ઉપયોગ કરવાનો છે અને આ નંબર 1 તો તમારી પાસે છે બરાબર છે, આ નંબર 1 છે જે રકમમાં છે। હવે દ્વિતીય વિકલન જોઈએ એટલે આપણે બીજું વિકલન જે આવ્યું એને આપણે સાઈડમાં લખવું પડશે, કારણ કે આપણે રકમની અંદર એને મૂકવાનું છે, એટલે કે ડિવાઇડ બાય dx બરાબર na into e raised to mx પ્લસ nb into e raised to nx, આ પણ બીજો નંબર છે, કયો નંબર છે બીજો નંબર બસ। હવે એનું વિકલન ફરીવાર કરવાનું એટલે d square y upon dx square કરવાનું બરાબર। તો જોઈએ d square y upon dx બરાબર d upon dx કૌંસમાં divide by dx, એટલે કે d upon dx પરિણામ વેપારથી કિંમત મૂકી દેવાની, m a into e raised to mx plus n b into e raised to nx, આવું મૂકીને હવે બંને અચળો આગળ મૂકી દઈશું, m a d upon dx e raised to mx
plus nb d by dx e raised to nx. ફરી વાર m into e raised to nx અને mx માં m into 1 plus nb into e raised to nx into n into 1. એટલે કે m into n, m into m એટલે m વર્ગ a e raised to mx plus n into n plus n into n એટલે n square b e raised to nx. આ થયો તમારો d square y upon dx. આ તમારો કયો જવાબ છે? નંબર 3. કયો જવાબ છે? નંબર 3 છે. બરાબર. હવે આપણી પાસે જે રકમ આપેલી છે એનો આપણે ઉપયોગ કરીએ. d square y upon dx square આ કિંમત માઇનસ m plus n divided by dx એટલે આ કિંમત ઉપર અને mn y y એટલે મૂળ એટલે પરિણામ અહીંયા પણ મારે લખવાનો તો પરિણામ બે પરથી કેમ કે આપણે અહીંયા લખ્યું છે d upon dx divided by dx તો divided by dx ક્યાં છે? પરિણામ બે પર છે એનો. હવે પરિણામ 1 2 અને 3 આવશે એટલે આપણે આપણી રકમનો LHS લખી દેવું પડશે. શું લખવું પડશે? LHS. LHS ઇક્વલ ટુ d સ્ક્વેર y અપોન dx સ્ક્વેર માઇનસ m પ્લસ n ડિવાઇડ બાય dx પ્લસ mn y. હવે આપણે આપણી કિંમત મૂકીએ બરાબર d સ્ક્વેર y પણ dx સ્ક્વેર m સ્ક્વેર a e રેઝ ટુ mx m1 a e raised to mx plus n1 a e raised to nx આ નંબર પરિણામ 3 પર માઇનસ કૌંસમાં m plus n divided by dx એટલે પરિણામ 2 કૌંસમાં m a e raised to mx plus n b e raised to nx બરાબર. હજુ આગળ જવાબ આપણે પરિણામ એટલે લખાઈ ગયેલા આપણે 2-3 એટલે ભૂસીએ એટલે દાખલો એક તમને ખ્યાલ આવશે પ્લસ એમ એન અને વાય એટલે પહેલું પરિણામ આપેલી રકમ કૌંસમાં એ ઇન્ટુ એ રેસ ટુ એમ એક્સ પ્લસ બી ઇન્ટુ ઇ રેસ ટુ એમ બસ. હવે બધા કૌંસ છોડતા જાણ સાદરૂપ આપો પહેલું જે છે એનું કશું થશે એમ સ્કેર એ રેસ ટુ એમ એક્સ પ્લસ એન સ્કેર બી ઇ રેસ ટુ એન એક્સ હવે અહીંયા જો માઇનસ એમ પ્લસ આ એમ પ્લસ છે અહીંયા બધું પ્લસ છે પણ આગળ કયું છે જો માઇનસ છે એટલે અહીંયા 2 ને 2 4 4 પદ તમારા માઇનસ થશે રાઈટ. એમ ઇન્ટુ એમ પહેલો આનો આની સાથે ગુણાકાર કરજો એટલે એમ સ્ક્વેર એ રેઝ ટુ એમ એક્સ. હવે એ પદનો પાછળના સાથે ગુણાકાર કરો એટલે શું થશે? એમ એન ડી ઇ રેઝ ટુ એન એક્સ જોઈ લો બરાબર m into n into d raise to nx. હવે ફરી m નો પહેલા પદ સાથે ગુણ n નો પહેલા પદ સાથે ગુણાકાર બધા માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ એટલે બધા માઇનસ m n e raise to a into e raise to nx m n e e raise to nx m m n e e raise to nx ફરી n નો n સાથે ગુણાકાર n into n minus n square b e raised to nx plus mn e e raised to mx બરાબર plus mn b mn b e raised to nx. આ બધા પદો જો લખાય આવડે છે ધ્યાન આપજો બરાબર છે. જો m square a e raised to mx n square b e raised to nx mn b e raised to nx and mn e raised to nx બરાબર. એટલે વિસ્તરણમાં પ્લસ માઇનસ આ ચિહ્નો ધ્યાનમાં રાખીને તમારે કામ કર લેવાનું છે. બે કૌંસની આગળ માઇનસ છે અને કૌંસમાં રહેલા પદો જો પ્લસ હોય અને કૌંસ આપણે છોડીએ અને વિસ્તરણ કરતા હોય ત્યારે પદોના ચિહ્નો
બદલાતા હોય છે બરાબર એટલે આ રીતે છે હવે પછીનો દાખલો 15 મો છે કે જેની રકમ આવે છે કે y બરાબર 500 e^7x + 600 e^-7x બરાબર એટલે એનું વિસ્તરણ પર આવે પણ એમાં એવું કહે છે સાબિત કરો કે d^2y अपन dx के माइनस 49 y बराबर 0 થાય છે એવું કહેવું છે એ તમે ટ્રાય કરી શકો છો બરાબર હવે આપણે દાખલા નંબર 16 છે એ જોઈ લઈએ e^yx + 1 = 1 હોય તો સાબિત કરો કે d^2y પર dx² બરાબર dy/dx² / 2 આવો દાખલો છે આપણે જરા જોઈ લઈએ 17 મો દાખલો 14 15 અને 16 મો દાખલો છે જ્યાં a(e^mx) છે ત્યાં 15 માં દાખલામાં 500 e^7x + 600 e^-7x બસ એની અંદર એવું કહે છે કે d^2y/dx² - 49y બરાબર અને તમે આ રીતે સાદુરૂપ આપતા જશો એટલે તમારો જવાબ હવે આપણે જોઈએ દાખલા નંબર 16 એની રકમ એવી છે જોઈએ e^y (x + 1) = 1 શું કહે છે e^y (x + 1) = y આવું આપે છે બરાબર 1 છે હવે અહીંયા જુઓ અને હોય તો સાબિત કરો કે એવું આપેલું છે સાબિત કરો કે d^2y/dx² / dy/dx² આવો તમારો બરાબર d^2y/dx² એટલે દ્વિતીય વિકલન અને dy/dx એટલે પ્રથમ વિકલનનો વર્ગ થાય છે બરાબર એટલે ધ્યાન આપો આ શું કહેવા માંગે છે દ્વિતીય વિકલન બરાબર પ્રથમ વિકલનનો વર્ગ બંને સરખા થાય છે એનો મતલબ એવો થયો છે બરાબર તો આપણે હવે જોઈએ કે x + 1 હવે આપણે ચાલુ કરીએ કે x + 1 = 1/e^y નીચે લઈ જઈએ બરાબર e^-1 લખી શકાય જોઈ લો હવે x + 1 = 1/e^y છેદમાં હોય તો કોઈ જાય તો આધારની લાગતું ચિહ્ન બદલાઈ જાય છે બરાબર હવે આપણે વિકલન કરતા એવું લખી દઈએ એટલે કે d/dx x + 1 = d/dx e^-1 વિકલન કરતા બરાબર હવે જો માટે x + 1 બંને પદ અલગ છે એટલે x નું વિકલન 1 અને 1 નું 0 બરાબર e^-y એઝ ઇટ ઇઝ તમને ખબર છે એની ગમે તેટલી ઘાત હોય તો એનું વિકલન એને x થાય છે અને y જે છે ઋણ છે એટલે માઇનસ dy/dx બરાબર માઇનસ y નું વિકલન શું થશે માઇનસ dy/dx એટલે કે બરાબર -e^-y/dy/dx હવે આ જે માઇનસ છે બરાબર આના dy/dx આ આના છેદમાં આવશે એટલે શું થશે -e^-y પણ ઉપર જશે એટલે -e^+y પાછું થઈ જશે બરાબર ધ્યાન આપો બરાબર કે જો હું લખું -e^-y (dy/dx) હવે જો માટે dy/dx = 1/-e^-y હવે માઇનસ ચિહ્ન તો આવશે અને આ ઘાત સહિત ઉપર જાય એટલે e^y થઈ જશે કારણ કે આધાર સહિત ઘાતાંક ઉપર જાય તો ચિહ્ન શું થઈ જશે બદલાઈ જાય છે આ પરિણામ નંબર આપણે 1 કહી દઈએ આને 1 કીધો હતો આને 2 કહીએ બરાબર આપણે કહી દઈએ આ 1 છે તો આપણી પાસે 2 જોજો dy/dx = -e^y બરાબર હવે આપણે d^2y/dx કરીએ એટલે તમારે જોવાનું કે આ જવાબ ક્યાંક આવતો
હશે કે તમે આ મુક્ષક લેવો જાવ ઓટોમેટિક થશે બરાબર એટલે આ દાખલો આપવાનો છે a raised to minus y ની ઘાતાંકો બદલાતી રહે છે છેદમાંથી અંશમાં જાય ત્યારે આધારની ઘાતાંકો છેદમાં બદલાતો હોય છે બરાબર હવે દ્વિતીય વિકલન જોઈએ d स्क्वायर बाय अपॉन dx में बराबर d अपॉन dx कॉस में डिवाइड बाय dx बराबर d अपॉन dx डिवाइड बाय dx माइनस e रेस टू 1 बस अब यार विकलन करो माइनस e रेस टू y को विकलन करो तो શું થશે माइनस साइन अगर आपसे माइनस e रिच टू y और y को विकलन डिवाइड बाय dx कोना बराबर आवे d स्क्वायर y अपॉन dx परंतु d स्क्वायर y अपॉन dx के बराबर आना बराबर हमने थोड़ा समय पहले हमने परिणाम दे डिवाइड बाय dx इनटू डिवाइड बाय dx अपने यो लिखी दे परिणाम दे पर थी શું હતો ડિવાઈડ બાય dx માઈનસ e માટે d સ્ક્વેર y અપોન dx છે બરાબર ડિવાઈડ બાય dx નો કોસ આ ગુણાકારમાં આધાર સત્તા હોય તો ઘાતાંકનો શું થઈ જાય સર એટલે ડિવાઈડ બાય dx ને કા ડિવાઈડ બાય dx બરાબર ડિવાઈડ બાય dx એટલે આઈ રેસ ટુ વાય ને છેદમાં લઈને ઉપર ઘાત કરી દો માઈનસ થઈ જશે બરાબર અને પછી વિકલન અને કોઈ પણ જગ્યાએ ઈ રેસ ટુ ઘાત આવે તો પહેલો એ વિકલન ઈ રેસ ટુ જે હોય લખી દેવાનું ઘાતમાં અને પછી ઘાતાંકનું વિકલન કરવાનું જો આપણે અહીંયા ડિવાઈડ બાય ને પછી ઈ રેસ ટુ વાય તો મેં એઝી ને કર્યું અને પછી વાય નું વિકલન કરવાનું કારણ કે વાય પ્લસ એટલે પ્લસ આગળના વાય માઈનસ હતો એટલે આપણો આગળ ચિહ્ન માઈનસ આવે એ રીતે ઈ રેસ ટુ 7 એક્સ તો વિકલન શું થાય d by dx e raised to 7 तो तुम्हारे आपको चरण e raised to 7 x into d by dx 7 आगे क्या એટલે કે e raised to 7 x into 7 એટલે કે 7 into e raised to 7 x આવો એક ઉદાહરણ તમારે છે દાખલા બરાબર સાધ્યમાં એટલે સાધ્યના જે ઉદાહરણ પ્રમાણે પ્રમાણના દાખલા થઈ શકે છે બરાબર હવે આગળ જઈએ તમને એક દાખલો મેં આપી દીધેલો હતો y બરાબર tan ઇન્વર્સ x નું જો તમને ખબર હોય અને તમને હોમવર્કમાં આપણે લખેલો કે જ્યારે આપણી પાસે y બરાબર sin ઇન્વર્સ x આપેલો દાખલો અને એનું દ્વિતીય વિકલન જ્યારે કરવાનું હતું ત્યારે તમને બે બે દાખલા y બરાબર tan ઇન્વર્સ x અને y બરાબર cos ઇન્વર્સ x નો પણ દ્વિતીય વિકલન કરવા માટે આવ્યા હવે અત્યારે જે દાખલો છે એની અંદર થો છે એ જરા જોઈએ દાખલા નંબર 17 હશે કયો છે 17 છે એમાં એવું કહે છે કે y બરાબર tan ઇન્વર્સ x નો હોલ સ્ક્વેર છે અને એ હોલ સ્ક્વેર હોય તો સાબિત કરવાનું છે આપણે કે 1 + x² નો સ્ક્વેર ઇન્ટુ y² + 2x 1 + x² y 1 બરાબર તો હું લખી દઉં છું y બરાબર tan ઇન્વર્સ x નો હોલ સ્ક્વેર હોય તો સાબિત કરો કે જો આ કેવળ રકમ છે 1 + x² નો સ્ક્વેર y² વર્ગ નો પણ વર્ગ y² + 2x કૌંસમાં 1 + x² y² 2x કૌંસમાં અથવા તો 2x y1 1 + x² લખો તો બી ચાલશે बराबर 2 અને જો આવો ના તો બબલો આવો આવી જાય તો ઓર આવી રીતે પણ લખી શકાય કદા બરાબર કે 1 + x² નો વર્ગ y² + 2x y1 1 + x² - 2 બરાબર 0 પણ થાય બસ એટલે તમને શું રકમ આવે છે પ્રમાણ તમારે જવાનું છે એટલે સાદું આપકામ કરજો સદા જવાબ આવી હવે તમને ખબર છે કે tan ઇન્વર્સ x તો હોલ સ્ક્વેર પહેલા વર્ગનું વિકલન થશે ઘાત પ્રમાણે બરાબર એટલે ડિવાઈડ બાય dx આપણે પહેલા
પહેલા કરો એટલે 2 tan ઇન્વર્સ x પહેલા આપણે લખી દેવું પડે અને પછી tan ઇન્વર્સ નું વિકલન થશે અને ત્યાર પછી આપણે ક્રોસ ગુણાકાર કરી વર્ગો કરીશું અને બીજી વાર કરીશું બરાબર હવે જોઈએ y બરાબર tan ઇન્વર્સ x નો હોલ સ્ક્વેર માટે dy by dx बराबर d upon dx tan inverse x नो होल स्क्वायर सो तरसे बे tan inverse x बे काउंस में आप लिख दो d upon dx tan inverse x पहला तरसे घात नो विकल और पची तरसे tan नो विकल इतने के बे छेद में 1 plus x square 2 छेदमां 1 plus x square विकलन थशे बराबर छे 2 tan inverse x मारे रहे तो tan inverse x into d by dx आपणे tan inverse x એટલે અહીંયા tan inverse x તમારે આવશે હવે આનો ઉપયોગ તમારે આને પરિણામ એક કરી લેવો પડશે આ મળશે આપણને dy by dx એટલે કે આના આપણે શું કહીશું y વર્ગ શું કહેવા માંગશો ભાઈ હવે તમે cos ગુણાકાર કરો એટલે 1 plus x square into y1 બરાબર 2 અને tan inverse x નો હોલ સ્ક્વેર છે બરાબર છે એટલે તમે આખાનો જ્યારે વર્ગ કરો છો એટલે વર્ગ બંને બાજુ તમારો વર્ગ કરવાનો છે એટલે આપણી પાસે આવી જશે 2 tan inverse x હવે આપણે લખીએ બંને બાજુ વર્ગ કરો એટલે શું થશે તો 1 plus x square નો સ્ક્વેર into y1 સ્ક્વેર બરાબર આખો કૌંસ માં લખી દો 2 tan inverse x નો હોલ સ્ક્વેર 2 tan inverse x નો હોલ સ્ક્વેર 2 નો વર્ગ શું થશે 4 અને tan inverse x નો હોલ સ્ક્વેર લખવા એટલે પરિણામ એકનો ઉપયોગ થઈ જશે પછી દ્વિતીય વિકલન માં આપણે જઈશું બરાબર જોઈએ 1 plus x square નો સ્ક્વેર એટલે તમારે જે પહેલો પદ છે આવી ગયો into y1 સ્ક્વેર બરાબર 2 નો વર્ગ 4 કૌંસમાં લખી દઈએ tan inverse x નો સ્ક્વેર બરાબર 4y કારણ કે પરિણામ એક y બરાબર tan inverse x એટલે 4y ક્લિયર થઈ ગયું હવે તમારે પરિણામ એક ફરીવાર વિકલન કરવા જઈએ આપણે એટલે આપણને ખબર પડી જશે દ્વિતીય વિકલન કરતા 1 plus x square નો સ્ક્વેર 1 plus x square નો સ્ક્વેર into divide by dx y1 નો સ્ક્વેર હવે ગુણાકાર છે એટલે આપણે ફરી y1 સ્ક્વેર જ લખવા પડશે બરાબર પ્લસ y1 સ્ક્વેર d upon dx 1 plus x સ્ક્વેર 1 plus x સ્ક્વેર નો સ્ક્વેર 1 plus x નો સ્ક્વેર અચળ d upon dx y1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર અચળ d upon dx 1 plus x સ્ક્વેર નો હોલ સ્ક્વેર બરાબર 4 d upon dx y 4 d upon dx y એટલે 4 divided by dx divided by dx એટલે આપણો જે પહેલો વિકલન આવ્યો તેનો આપણે ઉપયોગ કરીશું બરાબર 4 y 1 બરાબર 1 plus x square નો સ્ક્વેર y1 સ્ક્વેર એટલે 2 y1 y2 ઘાતનો વિકલન 2y1 અને y1 મળે પ્લસ y1 સ્ક્વેર અચળ અને આનું વિકલન થશે ઇન્ટુ 2 1 પ્લસ x સ્ક્વેર અને 1 પ્લસ x સ્ક્વેર નું વિકલન 0 પ્લસ 2x જોઈ લો 0 પ્લસ 2x બરાબર બરાબર 4y1 હવે
દરેક પોઈન્ટ આપણે ક્રમમાં ગોઠવીને લખવા પડે છે 1 plus x square plus square 2 y 1 y 2 plus 1 plus x square 2x into 2 into 2 એટલે 4 2 into 2 એટલે 4 x y 1 c બરાબર 4 દરેક પદને y 1 2 y 1 વડે ભાગતા દરેક પદને 2 y 1 વડે ભાગતા એટલે ઉપર લખીશ બરાબર 1 plus x square નો સ્ક્વેર 2 y 1 y 2 છેદમાં 2 y 1 plus 1 plus x square 4 x y 1 square છેદમાં 2 y 1 બરાબર 4y1 છેદમાં 2y1 બરાબર હા 2 2 2y1 y1 ઉડી ગયા 2 2 4 એક y1 ઓછા થઈ ગયા 2 2 4 y1 y1 ઉડી ગયા એટલે કે 1 plus x square નો સ્ક્વેર y2 plus 2x 1 plus x square y1 બરાબર જે આપણને માંગેલો છે પ્રમાણે આપણો જવાબ મળી જાય છે 1 plus x square square into y2 plus 2x કૌંસમાં 1 plus x square y1 બરાબર આ રીતે થયા પણ સાથે 5.7 ના દ્વિતીય વિકલનના દાખલાની આગળ થાય જે મેન્યુ y બરાબર tan inverse x નો હોલ સ્ક્વેર આપેલ હોય એ રીતે y બરાબર sin inverse x નો હોલ સ્ક્વેર હોય તો પણ તમારે ક્રોસ ગુણાકાર કરી પછી વર્ગ કરશો એટલે ઓટોમેટિકલી વર્ગમૂળ નીકળી આવો જવાબ આવશે એટલે તમને હોમવર્કમાં એક દાખલો આપવામાં આવશે આ જ રીતમાં બરાબર કે હોમવર્કમાં આ દાખલો તમારે કરવાનો છે કે y બરાબર sin ઇન્વર્સ x નો હોલ સ્ક્વેર બરાબર આ દાખલો સાબિત કરવાનો તમારે એમ જે વિકલન આવે આપણે આટલા સુધી લા કે d2y / dx શું આવે તમારે એટલે વિકલન તમને કરતા આવડવા જોઈશે આ રીતે આપણે જેટલું કામ કરીશું એટલે તમને ફાયદો થશે હવે આપણે નવી રીતમાં જરા ધ્યાન આપી અને જો કામ કરીએ તો આપણે આગળનો દાખલા પણ થઈ શકે એમ છે બરાબર છે એટલે હવે આપણે આગળ 5.8 માટે રોડનો પ્રમેયની થોડી વાતો કરવી આપણે કયા પ્રમેયની રોડનો પ્રમેય કે જેની અંદર તમને ખાલી હું પહેલા એક જ વસ્તુ બતાવી દઉં છું રોડનો પ્રમેયમાં કે તમને એક્સ એક્સ અને વાય એક્સની તો ખબર હોય જ છે બરાબર છે એક્સ એક્સ અને વાય એક્સની કિંમત તમને ખબર હોય છે તો આપણે પહેલા એવું કરી દઈએ કે એની આપણે થોડી કામ કરીએ કે આપણી પાસે છે એક્સ અક્ષ છે અને આપણી પાસે આ જે છે y અક્ષ હવે અહીંયા હું કોઈ બિંદુ લઉં છું જે 2 છે અહીંયા કોઈ બિંદુ લઉં છું માઇનસ 2 છે આવું આપણી પાસે કોઈ બિંદુ હોય બરાબર છે અને માનો કે તમારી પાસે કોઈ fx વિધેય આપેલું હોય કે જેમાં x² + 2 છે તમે અહીંયા માઇનસ 2 મૂકશો એટલે 4 વત્તા 2 એટલે તમને કેટલા મળશે 6 મળી જાય છે બરાબર છે અને આ બાજુ પણ + 6 મળશે એટલે બંને 6 અહીંયા મળી ગયા બસ એટલે અહીંયા જે બિંદુ મળ્યું છે એ તમારું થશે માઇનસ 2 6 અને આ જે બિંદુ મળી જશે એ તમને 2 6 મળશે બસ એટલે આ શું છે તો fx છે અને માઇનસ 2 છે જે તો બિંદુ છે એટલે કે બિંદુ આને આપણે x1 કહી દઈએ અને આને x2 કહી દઈએ તો આપણને અહીંયા શું મળશે x1 fx બરાબર x1 અને અહીંયા મળશે x2 fx બસ આપણે આટલું ધ્યાનમાં રાખવાનું છે અહીંયા આપણે રોડના પ્રમેયની અંદર એવું કરવાનું છે કે જે મેં x લખ્યો છે x1 એને આપણે એ કહેવાનું છે જો x2 લખ્યો તો બે બે અને આ fx તમારું વિધેય છે y બરાબર fx એટલે આને આ જે બિંદુ મળશે તમારી પાસે એ બિંદુ હશે એ f એ મળે
અને આ જે બિંદુ મળશે એ તમને b f b પ્રાપ્ત થશે અને પછી તમને y અક્ષ પર એવો કોઈ બિંદુ મળે છે આમ કરીને તમે જોઈન કરો છો બરાબર છે ત્યારે તમને અહીંયા કોઈ બિંદુ મળે છે જે બિંદુ હશે c કોઈ બિંદુ હશે c અને f' a બિંદુ મળે છે એટલે c f' a બિંદુ એનો મતલબ એ કે તમને ત્યાં બે બિંદુ આપી દીધા છે એક ક્લોઝ ઇન્ટરવલ છે કેવા ઇન્ટરવલ છે ક્લોઝ એટલે કે આપેલો બિંદુ આમાં સતત હોય અને ઉપરનો ઇન્ટરવલમાં વિકલન્ય હોય તો c બિલોન્ગ્સ ટુ માઈનસ 2 તો એવો મળે કે જેથી f(c) = 0 થાય f(c) = 0 મળે કે જેથી c belongs to minus 2 minus 2 ની અંદર આવી જતો હોય તો f(c) = 0 થાય એવો મળે છે એટલે રોલ નો પ્રમેય આને આમ જોઈન કરો તો અહીંયા તમને કોઈ બિંદુ c f(c) બરાબર આવી રીતે જે વાત કરી છે આ ક્લોઝ ઇન્ટરવલ ની વાત છે એટલે ટૂંકમાં મોટા અંતરાલમાં સતત હોય નાના અંતરાલમાં વિકલન્ય છે એમ કહેવાનો હોય છે અને એના પરથી વ્યાખ્યાયિત થાય છે કે આપેલો ફંક્શન માટે f(c) આપણને પ્રાપ્ત થતો હોય છે તો આપણે આવતી વખતે આના આધારિત વ્યાખ્યા અને એના આધારે દાખલા પણ જોઈશું અને એવો જ બીજો એક પ્રમેય છે જે મધ્યકમાન પ્રમેય પણ છે એની પણ આપણે ચર્ચા કરીશું એનું પણ સૂત્ર હશે એ બંને આધારિતમાંથી એ બંને પ્રમેયમાંથી બે માર્ક્સમાં ઘણી વખત દાખલા પૂછાતા જ હોય છે પણ 5.7 સુધી દ્વિતીય વિકલન કમ્પ્લીટ થાય અને આગળ જે આપણે દોર્યું છે પ્રમાણે થોડું વાંચન કરશો એટલે માઇનસ 2 ને એ કહીએ માઇ 2 ને બી કહીએ તો આપણને ફંક્શનમાં રોલનો પ્રમેય આપણને મળશે બરાબર ચલો ઓકે okay.